લોકસભાની ચૂંટણી નજીક આવતા જ નવી પાર્ટીઓ મેદાનમાં ઝંપલાવી રહી છે અને ગુજરાતમાં રાજકીય પક્ષોનો ઉદય થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત જનતા પાર્ટીનો શુભારંભ થયો છે. લોકસભાની ચૂંટણીના પડઘમ દૂરથી સંભળાઈ રહ્યા છે ત્યારે અત્યારથી જ ગુજરાતમાં પ્રાદેશિક પક્ષોનો ઉદય થવાનો શરૂ થયો છે ત્યારે એક નવા જ રાજકીય પક્ષનો પ્રારંભ આજે થયો છે જેને ગુજરાત જનતા પાર્ટી નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જનતા પાર્ટીએ પોતાની આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત જનતા પાર્ટી આમના દિવસોમાં પ્રજાના હક અને અધિકાર માટે લડત આપશે તેમજ શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તેમજ ફી પર અંકુશ લાવવા પ્રયાસ કરશે તેમજ બેરોજગારી દૂર કરવામાં પણ પ્રયાસ કરવામાં આવશે. પર્યાવરણ બચાવવામાં પણ પ્રયાસ કરવામાં આવશે. ઉપરાંત એક મહત્વનો મુદ્દો ગુજરાત જનતા પાર્ટીએ જણાવ્યું હતું કે દરેક વર્ગને સમાન હક આપવામાં આવશે. ગુજરાત જનતા પાર્ટી જે અત્યારે હાલ ગુજરાતની અંદર નવી પાર્ટી બને છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાતની અંદર જે ગામડે ગામડે જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જે શહેરની ગલીએ ગલીએ જે ગરીબ જે પછાત જે મધ્યમ વર્ગ જે નાના માણસો છે એમને રાજકીય એક પ્લેટફોર્મ આપવાનું. પહેલી વસ્તુ કે આ જે ગુજરાતની અંદર જે ગરીબ જનતા પાર્ટી, ગુજરાત જનતા પાર્ટી એ ગુજરાતના ગરીબ જનતાની પાર્ટી છે અને અમે કોઈની જોડે બેસવાના નથી. અમે એક પોતાના દમખમ ઉપર અને અમે સૌ ચાલુ કર્યું એ પહેલા અમારી લગભગ 15-20 મિટિંગો થઈ હતી આખા ગુજરાતમાં. બધાને પૂછવામાં આવ્યું તો કે પોતાની તાકાત ઉપર લડવાનું, પોતાના દમખમ ઉપર લડવાનું, અમે ક્યાંક બેસવાના નથી એ સ્ટેન્ડ કે લીધે. કેમેરામેન ધવલ પટેલ સાથે સંકેત દાબેકર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.